હવે આગળ વાત કરીએ તો અંબાજીની. જનતા કર્ફ્યુને લઈને અંબાજીના બજારો સજ્જ બંધ દેખાઈ રહ્યા છે અને જનતા કર્ફ્યુનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. કોરોના વાયરસનો ખોફ દેશભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે આ રોગ વધારે ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે આજરોજ ભારત સરકાર દ્વારા ભારતની જનતાને જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ જનતા કર્ફ્યુને લઈ અંબાજીના તમામ માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. અંબાજી બજારની તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી રહી છે અને જનતા કર્ફ્યુનું ચુસ્તપણે પાલન પણ થઈ રહ્યું છે. અંબાજી મંદિર સહિત અંબાજીના તમામ માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યા છે. આ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, કે જે બારે માસ યાત્રાળુઓથી ઉભરતું હોય છે, તે આજે શાંત દેખાઈ રહ્યું છે. આ સાથે અંબાજીમાં હોટલ, ગેસ્ટ હાઉસ, દુકાનો, મેડિકલ સહિત અંબાજી સજ્જડ બંધ દેખાઈ રહ્યું છે અને અંબાજીની જનતા પણ ભારત સરકાર દ્વારા કરાયેલી જનતા કર્ફ્યુની અપીલનું પાલન કરી રહી છે. જે અને જ્યારે ભારત સરકાર કોરોના વાયરસની સામે લડત આપી રહી છે ત્યારે તેની સાથે અંબાજીની જનતા પણ આ કોરોના વાયરસ સામે એની લડવા આપવા તૈયાર છે એવું અંબાજીની જનતા બતાવી રહ્યું છે. અરવિંદ અગ્રવાલ, જેડેસ્ટી અંબાજી. જે વિશ્વમાં મહામારી ટોળોનાની ફેલાય છે, જે ટોળોના એકબીજાના અડવાથી અને એકબીજાના ઠવાઠોઠવાથી ફેલાય છે, આ ટોળોનાના વિરુદ્ધમાં આપણે દૂર રહેવું જોઈએ. તેના માટે આપણા માનનીયથી નરેન્દ્ર મોદી સાહેબે આપણને જનતા કર્ફ્યુ નામનું એક મિશન આપ્યું છે અને જનતા કર્ફ્યુ આપણે રાખવાનું છે અને એના લીધે દરેક ઠેર, દરેક ગામ બંધ છે. અને આજે આ જોઈ જતો તો અંબાજીમાં પણ કોઈ પણ વસ્તી કોઈ પણ દુકાન ચાલુ જોવા મળતી નથી.